આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સુરતમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય સુરત શહેરમાં મોડી રાત્રે વેસુ અને તેની આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 10 ફૂટથી પણ ઓછી થતાં વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી. શરૂઆતમાં દુર્ગંધ આવતા પ્રદૂષણને લઈ સ્મોક ધુમાડોથી ગાઢ ધુમ્મસ હોવાનું જાણકારો કરી રહ્યા છે. રસ્તા પરની લાઇટો પણ દેખાતી બંધ થઈ ગઈ હતી. વાતાવરણ ધૂંધળું છતાં હાઈરાઈઝ બિલ્ડિંગો પણ વાદળોમાં અદ્રશ્ય થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ગગડ્યું હતું. ગાઢ ધુમ્મસને પગલે ટ્રેનો મોડી પડી હતી. પવનની દિશા બદલાતા ગાઢ ધુમ્મસ છવાયું. મોસમ વૈજ્ઞાનિક ડીપી દુબેએ જણાવ્યું કે હાલમાં પવનની દિશા બદલાઈને દરિયા તરફ થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ થાય છે. બીજી તરફ પ્રદૂષણ અને વાહનોના ધુમાડાને કારણે પણ ગાઢ ધુમ્મસ છવાયું છે. સ્પીડ ન્યૂઝ 17 સુરત.